માળિયા હાટીનાના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં બાળ વિજ્ઞાન મેળો યોજાતા નાની બાળાઓ દ્વારા અનેક વિજ્ઞાનની વિશિષ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ સિંધુ મોનિકા. હું શ્રી ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયા હાટીનામાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક દીકરીઓ લગભગ તો બધી જ દીકરીઓએ આમાં ભાગ લીધો છે અને પોતાની કૃતિ રજૂ કરી છે. બહુ સરસ કૃતિ રજૂ કરી છે જે આવતા ભવિષ્ય માટે પણ લાભદાયક છે. આ તકે શાળાના આચાર્ય, શિક્ષકો, સરપંચ જીતુભાઈ સિસોદિયા, વાલી મંડળના મહેન્દ્ર ગાંધી સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી, તેમજ બાળાઓની વિજ્ઞાન કૃતિઓ જોઈ અભિનંદન આપી કૃતિઓની પ્રશંસા કરી હતી. મારું નામ ઝાલા રસિલાબેન છે. હું માળિયા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય છું. મારી દીકરીઓએ આજે બાળ વૈજ્ઞાનિક મેળો રજૂ કર્યો છે. ખૂબ ઓછા સમયમાં ખૂબ સરસ મહેનતે એણે કલ્પના ચાવલા બનવાનો પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં એ બની અને બતાવે અને મારું સ્કૂલનું નામ ખૂબ રોશન કરે એવી શુભેચ્છા. નાની બાળાઓની વિજ્ઞાનની વિશિષ્ટ કૃતિઓ જોવા અને જાણવા માટે શહેરની શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં આવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મહેન્દ્ર ગાંધી પ્રમુખ વાલી મંડળ માળિયા હાટીના આજરોજ ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાના નિર્દેશન માટે માનનીય સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સેક્રેટરીશ્રી, સભ્યશ્રીઓ વગેરે જીતુભાઈનું આમંત્રણ આવતા અત્રે આ નિહાળવાનો જે લાભ મળ્યો છે આ જોતા મને એમ લાગે છે કે આની સ્કૂલ દિન પ્રતિદિન ખૂબ ખૂબ આચાર્ય છે અને શિક્ષક સ્ટાફના બધાના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરતી રહે છે. આજનો વિજ્ઞાન મેળો દરેક લોકોએ જોવા જેવો છે. આ બાળાઓ કેટલો બધો ઉત્કૃષ્ટ રીતે કેટલી પ્રગતિ કરી છે એનો ખ્યાલ છે. જ્યારે આ પરિણામ આવે છે રિઝલ્ટ ત્યારે પણ બધા ખૂબ સારા હોય છે એમ આ સ્કૂલ છે. ખૂબ પ્રમુખશ્રી, આચાર્યશ્રી અને શિક્ષક સ્ટાફના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરે છે અને આ દીકરીઓ છે બે ઘર ઉજાડવાની છે ત્યારે આવતીકાલના એ ભાવિ ભવિષ્યના હાથમાં છે ત્યારે આ માટે ખૂબ ખૂબ એને અનુમોદન આપું છું, ખૂબ ખૂબ એને ધન્યવાદ આપું છું, પ્રોત્સાહિત કરું છું અને આ સ્કૂલ ખૂબ દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે અને માળિયાનું નામ રોશન કરતી રહે અને આ દીકરીનું ભવિષ્ય સારું બને એવી આશા અપેક્ષા સાથે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું.